મહેસાણાના છઠિયાળાના મહંતનો જે મામલો છે તેમાં હજુ સુધી ઢોંગી મહંત વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. પોલીસની હાજરીમાં હજારો લોકો એકઠા થયા હતા. પોલીસ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. દેહ છોડવાની જાહેરાત કરનાર મહંતે આશ્રમ છોડી દીધો છે. તો વધુ માહિતી માટે સંવાદદાતા કમલેશ જોડાઈ ચૂક્યા છે. કમલેશ, જણાવશો કે જે રીતે ઢોંગી મહંત વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી, તેઓએ જણાવ્યું હતું કે તેઓ સમાધિ લેવાના છે, દેહ ત્યાગ કરવાના છે. તેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત થયા હતા. પોલીસની હાજરીમાં જે રીતે હજારો લોકો એકઠા થયા હતા, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. પ્રતિપાલ, જે રીતે મહેસાણા તાલુકાના છઠિયાડા ગામના મહંત રાજુ કરાટે ઉર્ફે સપ્તસુન મહારાજ દ્વારા સ્ટેજ ઉપર બેઠા બેઠા દેહ ત્યાગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ ઢોંગી મહંતની જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. મહત્વપૂર્ણ વાત એ છે કે મહેસાણાના ડીવાયએસપી ભક્તિ ઠાકર સ્થળ ઉપર હાજર હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા અને લોકો જે સ્ટેજ બનાવાયું હતું ત્યાં હજારોની સંખ્યામાં મહંતનો જે ઢોંગ હતો તે જોવા માટે બેસી રહ્યા હતા. કલાકો સુધી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું, આમ છતાં હજુ સુધી આ મામલે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. તો પોલીસ, જે ડીવાયએસપી જે ભક્તિ ઠાકર, જેમની જવાબદારી હતી કે આ કાર્યને અટકાવવું, આ જે કોરોના કાળમાં જે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થતા અટકાવવા તેમની જવાબદારી હતી, આમ છતાં તેઓએ પોતાની જવાબદારી નિભાવવાને બદલે બંદોબસ્ત, લોકો જે ત્યાં આવી રહ્યા હતા તેમનો બંદોબસ્ત આપ્યો હતો. તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉઠ્યા, ત્યાં જે મહંત ઢોંગના કારણે કોરોના સ્પ્રેડર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, આમ છતાં હજુ સુધી આ મહંત સામે કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા. આભાર કમલેશ સમગ્ર માહિતી બદલ.